ધાનેરા તાલુકાના આનાપુર ગઢગામમાં યજમાન પદે આજે ધાનેરા તાલુકા વન મહોત્સવની ઉજવણી કરાઈ હતી। આનાપુર ગઢગામમાં મુક્તિધામ ખાતે અવનવા 500 જેટલા છોડની રોપણી કરી તમામ છોડનો ઉછેર થાય તે માટે ગ્રામજનો ખેડૂતોને જાગૃત કરવામાં આવ્યા હતા। गुजरात राज्य में तालुका कक्षाए दर वर्षे वन महोत्सव उजवणी थती आवे छे। गुजरातना जंगलों के पर्यावरण की बात करवामां आवे तो हालनी स्थिति ने गुजरातनुं पर्यावरण जोखम में छे। अनियमित वरसाद आवतो तेमज वधु प्रमाणमां गरमी पड़वाथी गुजरातना वनों ने भारे नुकसान थई रह्युं छे। खेतर तेमज शहेरोमां सीमेंटना जंगलों वधता वृक्षों आजे कपाई रह्या छे, જેની સાથે લોકોમાં પર્યાવરણ બાબતે જાગૃતિ આવે તેવા આશયથી દર વર્ષે સામાજિક વનીકરણ દ્વારા વન મહોત્સવ યોજી છોડનું વિતરણ કરવામાં આવે છે। આ વખતે 71મા વન મહોત્સવની ઉજવણી માટે ધાનેરા તાલુકાના અનાપુર ગઢગામની પસંદગી થઈ હતી। ધાનેરા ધારાસભ્ય નથાભાઈ પટેલ, ધાનેરા પ્રાંત અધિકારી યોગેશભાઈ ઠક્કર, ઇન્ચાર્જ મામલતદાર ડી કે પટેલ સહિત રાજકીય આગેવાન તેમજ રેન્જ વિભાગના કર્મચારીઓ અધિકારીઓની હાજરીમાં વન દિવસની ઉજવણી કરવામાં આવી હતી। તાલુકા કક્ષાના 71મા વન મહોત્સવ આજરોજ અનાપુર ગઢગામે મુક્તિધામ ખાતે યોજવામાં આવેલ હતો। તેની અંદર અધ્યક્ષ સ્થાને મહેરબાન ધારાસભ્ય શ્રી નથાભાઈ પટેલ સાહેબ, મુખ્ય મહેમાન શ્રી નાયબ કલેક્ટર ઠક્કર સાહેબ, તેમજ આગેવાનો, પદાધિકારીઓ, ગામના સરપંચશ્રી, ગામના આગેવાનશ્રી, આ તમામ એકઠા થઈ અને સોશિયલ ડિસ્ટન્સ જાળવી અને વૃક્ષારોપણ મુક્તિધામની અંદર કરવામાં આવેલું છે। આજે લગભગ 500 ઉપર છોડવાઓ મુક્તિધામની અંદર આજરોજ વાવવામાં આવેલ છે। ગામ લોકોએ તેમજ સરપંચશ્રીએ ખાતરી આપેલી છે કે આ વૃક્ષોનું જતન અમે કરીશું અને દરેક નાગરિક એક એક વૃક્ષનું જતન કરશે એવી ગામ લોકો, આગેવાનો તેમજ સરપંચશ્રીએ ખાતરી આપેલી છે। ધાનેરા તાલુકાના અનાપુર ગઢગામમાં એકમાત્ર મુક્તિધામ છે જ્યાં તમામ સમાજના લોકોની અંતિમ વિધિ થાય છે। આમ તો મોટા ભાગે ગામડામાં દરેક સમાજમાં અલગ અલગ મુક્તિધામ હોય છે, પરંતુ અનાપુર ગઢગામમાં વડીલોએ તમામ સમાજ એક રહે તેવા આશયથી ગામમાં એક જ મુક્તિધામ બનાવ્યું છે। અનાપુર ગઢગામમાં સામાજિક સરમસ્તાનો ભાગ પણ જોવા મળી રહ્યો છે। ગામમાં ઉત્સાહી સરપંચ દેવાભાઈ રબારીએ મુક્તિધામના વિકાસ માટે આજે વન મહોત્સવ અંતર્ગત ગ્રામજનોના સહકારથી 500 જેટલા છોડ રોપ્યા છે। ગામમાં આગેવાનોએ પણ આજના પર્યાવરણ બાબતેના તહેવારની એક સાથે ઉજવણી કરી છે। આજે અનાપુર ગઢે એકુત્રમો તાલુકા વન મહોત્સવનો આયોજન ભાગરૂપે માનનીય નાયબ કલેક્ટર સાહેબશ્રી, એમએલએ સાહેબશ્રી, ફોરેસ્ટર ઓફિસર સાહેબશ્રી અને અનાપુરગઢના તમામે તમામ સમાજના આગેવાન ભાઈઓ બહેનો તથા પત્રકાર મિત્રો, અનાપુર ગઢ ગામમાં એવું એક વિશાળ મુક્તિધામ આવેલું છે, એની અંદર તમામ સમાજનું એક મુક્તિધામ ભેગું છે અને જાતિવાદ કોઈ અંદર નથી, બધી સમાજનો એક જ જગ્યા મુક્તિધામ થાય છે એવું વિશાળ અનાપુર ગઢ ગામે મુક્તિધામ બનાવેલું છે। એની અંદર આજે કાર્યક્રમો 500થી વધુ રોપોનું આયોજન કરવું છે અને તમામ સમાજને આગેવાને એવું કીધું છે કે આ વૃક્ષારોપણનો ઉછેર અમે ગામ લોકો કરશું અને વધુમાં વધુ એનો ઉછેર થાય એવી તમામે તમામ ગામના ગામ વતી હું ગામને પણ વિનંતી કરું છું।